नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार मा हूँ एजे मुड़िया आपनु हार्दिक स्वागत करू छू। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वात ले अने आपणे दर वक्ते एक खेडूत मित्रों ने मळीए छे अने खेती नी जे छे ए वात करीए छे। खेती ना जुदा जुदा जे छे ए रोगो जे छे एमां खास करीने सौराष्ट्र नी अंदर जे मगफळी नी अंदर खूब मोटा प्रमाण नी अंदर ए आ वर्षे खूब वरसाद पड़वाना कारणे एनो ग्रोथ जे छे खूब सारो थयो छे। अने ग्रोथ जे छे एना कारणे मित्रों आपने बधाने खबर छे કે હવામાં જે એટલે કે ટૂંકમાં જે જમીનની અંદર જે છે એ ભેજનું પ્રમાણ એ ખૂબ જે છે એ ઝાઝો સમય સુધી રહે છે, ત્યારે આપણા વિસ્તારની અંદર જે સફેદ ફૂગ જે છે એને કહેવાય ને કે એ ખૂબ મોટા પ્રમાણની અંદર જે છે એ આવે છે। અને આ વર્ષે આ સફેદ ફૂગ જે છે એનો ખૂબ મોટા પ્રમાણમાં એટેક રહેશે એવું જે છે એ આ ખેતીના વૈજ્ઞાનિકો જે છે એ માની રહ્યા છે। ત્યારે આપણી સાથે આજે એગ્રી વર્લ્ડમાંથી એ ગઢવી સાહેબ જે છે એ આપણી સાથે જે છે એની સાથે આપણે મુલાકાત લેવાના છે અને એમની સાથે આપણે આ બુલડોઝર જે છે એ આ કેવી રીતનું જે છે એ આ સફેદ ફૂગની અંદર કામ કરશે, શા માટે જે છે એ સફેદ ફૂગને દૂર રાખે છે અને એનો ખર્ચ કેટલો થાય છે અને સાથે સાથે કેટલા છંટકાવ કરે તો સફેદ ફૂગની અંદર રિઝલ્ટ મળશે। કારણ કે મિત્રો બુલડોઝર જે છે એ આપણને ખબર છે કે એ નેનો ટેકનોલોજી દ્વારા ખૂબ જ જે છે એ સૂક્ષ્મ પ્રમાણની અંદર એટલે કે ઓછા પ્રમાણની અંદર હાલની અંદર જે છે એ દુનિયાની અંદર ઓછામાં ઓછું કહેવાય કે જેનું પ્રમાણ છે એવું 5 ml માત્ર માપ જે છે એ આ બુલડોઝરનું છે અને તમામ પ્રકારની ફૂગોને મારવાનું કામ જે છે કરી રહ્યું છે। ત્યારે આ સફેદ ફૂગને અંદર કેવું કામ કરશે એ આપણે ગઢવી સાહેબ પાસે જાણીએ, સાહેબ આપનો પરિચય આપી અને આ બુલડોઝર જે છે અમારા ખેડૂતો મિત્રો માટે શા માટે આશીર્વાદરૂપ બનવાનું છે, ખેડૂતો જે છે એ આ બુલડોઝર વાપરે તો એ સફેદ ફૂગથી શા માટે બચી શકશે એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો। નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીવર્લ્ડ મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ અને કિસાન સફર ચેનલ વતી હું આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે અવારનવાર કિસાન સફર ચેનલ વતી અવનવી વાતો લઈને ખેડૂતો સુધી પહોંચીએ છીએ, જેથી કરીને કે આપણો એક કિસાન સફરનો એક સૂત્ર છે કે ભાઈ ખેડૂત સુખી તો બધા સુખી, એ સૂત્રને આધારે આપણે આગળ વધીએ છીએ કે ભાઈ ખેડૂતોનું હિત અને રક્ષણ બંને જળવાઈ રહેવું ખાસ જરૂરી છે। આજે અત્યારે આપણે કેમિકલ યુગની અંદર બેઠા છીએ તો કેમિકલ યુગને ટક્કર આપતું ઓર્ગેનિકની અંદર જો કોઈ પણ એક પ્રોડક્ટ બનીને તૈયાર થઈ હોય તો એ છે બુલડોઝર। આ બુલડોઝરના ઘણા બધા કામ છે, ખાસ કરીને તો એ ફંગીસાઇડ એટલે કે ફૂગના જે રોગ આવે છે જમીનની નીચે હોય કે કોઈ પણ પાકની ઉપર હોય એ તમામે તમામ પાકની અંદર અને કોઈ પણ અવસ્થાની અંદર તમે બુલડોઝર વાપરી શકો છો। અને 5 ml એટલે કે ઇઝરાયલી નેનો ટેકનોલોજીની અંદર બનીને તૈયાર થયેલી આ વસ્તુ છે જેના ઘણા બધા સારા પરિણામો ખેડૂતોને મળી રહ્યા છે। અને મને તો એક વાતનો ગર્વ થાય છે કે ખેડૂત મિત્રોએ ઉમળકાભેર બુલડોઝરને અપનાવી લીધેલું છે। પહેલાં મને ફોન આવતા હતા કે સાહેબ કંપનીમાંથી બોલો છો, મેં કીધું હા કંપનીમાંથી બોલો છો, પણ પછી પાછળથી મને જ્યારે બધાના ફોન આવવા માંડ્યા ખેડૂત લોકોના અને ખેડૂતો મને એમ કહેવા માંડ્યા કે બુલડોઝર વાળા સાહેબ બોલો છો, ત્યારે સાહેબ મને ખરેખર ગર્વ અનુભવ થયો કે હું મારા નામથી નહીં પણ મારા કામથી મારી પ્રોડક્ટથી ઓળખાઉં છું। એટલે આના માટે થઈને ખાસ તમારા અભિનંદન। હવે આ જે પ્રોડક્ટ છે બુલડોઝર, અત્યારે આપણો સૌરાષ્ટ્રનો જે મેઇન પાક કહેવાય એવો મગફળીનો પાક છે, આ વર્ષે વરસાદ જે છે વધારે પ્રમાણમાં પડ્યો છે જેના કારણે જમીનની અંદર ભેજનું પ્રમાણ વધારે છે, એના હિસાબે સફેદ ફૂગ અને કાળી ફૂગનો વધારે પડતો ઉપદ્રવ છે। તો આની અંદર જો ખાસ કરીને તમે બુલડોઝર જમીનમાં પાઈ દો 1 acre 100 ml એટલે કે 2.5 થી 3 વીઘાની અંદર તમે 100 ml પાણીની સાથે આપો છો તો ફૂગજન્ય જે રોગ છે જમીનમાં આવતા એ બધા એનાથી અટકી જાય છે, ખાસ કરીને સફેદ ફૂગ, કાળી ફૂગ, મૂળનો કોહવારો આ બધા રોગની અંદર કામ આપે છે। અને ઉપરથી પંપની અંદર 5 ml પ્રમાણ રાખીને જો સ્પ્રે કરવામાં આવે તો ઉપરથી પણ એના સારામાં સારા રિઝલ્ટ મળે છે। આ એનો એક ખાસ પોઈન્ટ છે જે તમને કેમિકલ પ્રોડક્ટની અંદર જોવા નહીં મળે, કારણ કે આ જે છે પ્યોરલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે, હ્યુમન બોડીને કોઈ ઇફેક્ટ કરતી નથી, આપણા જમીનને કોઈ ઇફેક્ટ કરતી નથી અને જમીનને પોચી અને ભરભરી બનાવવાનું પણ કામ કરે છે। તમે ખાસ કરીને જોજો કે બુલડોઝર પાયા પછી તમારા જમીનજન્ય જે પ્રશ્ન છે, જે જટિલમાં જટિલ પ્રશ્ન છે ફૂગના, બરાબર, એ તો કવર થાય છે, સાથે સાથે નેમેટ્રોડ, તળકીડી, વાયરવર્મ અને ઉધઈ જેવી જીવાતોનો પણ નાશ થાય છે અને તમારી જે જમીન છે
એમાં સૌથી વધારે તમે રાસાયણિક ખાતર અને ખડ બાળવાની દવાનો વધારે પડતો વપરાશ કરેલો છે, જેમાં જમીન એકદમ કઠોળ બની ગઈ છે, લેયર જામી ગઈ છે, એ લેયરને બુલડોઝર તોડવાનું કામ કરે છે, જમીનને પોચી અને ભરભરી બનાવે છે, જેથી કરીને પાણી જે છે જમીનમાં નીચે સુધી ઉતરે છે અને ભેજ સંગ્રહ શક્તિ વ્યવસ્થિત રીતના બની રહે છે અને કોઈ પણ પાક જે છે હેલ્ધી રહે છે. આ સાહેબ મેઇન બુલડોઝરનું કામ છે અત્યારે. બુલડોઝર જે છે એના કેટલા સંટકાવ જે છે હાલના સમયગાળાની અંદર ખેડૂત મિત્રો જે છે એ કરે તો સફેદ ફૂગની અંદર જે ખેડૂતોને સારું રિઝલ્ટ મળે છે? સાહેબ એના માટે હું ખેડૂતોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે દાખલા તરીકે તમારા ખેતરની અંદર તમે 5 વીઘાની મગફળી વાવી છે તો 2.5 વીઘાની અંદર પહેલા તમે ટ્રાય કરી જુઓ. 2.5 વીઘામાં તમને સારું રિઝલ્ટ મળે છે તો તમે 5.5 વીઘામાં ટ્રાય કરો. એકવાર તમારે પાઈ દેવાનું છે જમીનની અંદર અને ઉપરથી 5 ml પ્રમાણે પંપમાં નાખીને 3 પંપ થતો હોય તો એની જગ્યાએ 4 પંપ કરવાના. એ રીતના 1 પંપનો વધારે કરીને ઉપરથી તમે સ્પ્રે મારી દો છો એટલે જમીનની નીચેથી અને ઉપરથી બે બાજુથી તમને એમાં સફેદ ફૂગમાં, કાળી ફૂગમાં, મૂળના કોહવારામાં, ટીકા ગેરુમાં એ બધામાં ફાયદો થાય છે. સાહેબ એનું જે છે એ ભાવ કેવી રીતના છે? ખેડૂત મિત્રો જે છે તમે એકવાર હેઠે કયો છો, એકવાર ઉપર કયો છો, એનો ખર્ચો કેવો લાગે? સાહેબ આ નજીવો ખર્ચો કહેવાય. અત્યારે કેમિકલ યુગની અંદર 40 રૂપિયાથી લઈને 125-150 રૂપિયા સુધીના ખાલી ફૂગનાશકના પંપ થાય છે. એની અવેજીમાં આપણું જે બુલડોઝર છે નેનો ટેકનોલોજી ઉપર આધારિત છે. 5 ml નાખવાનું છે, 5 ml એટલે કે તમારે 30 રૂપિયાનો પંપ થાય છે. બુલડોઝર 100 ml ની કિંમત છે 600 રૂપિયા. 600 રૂપિયા તમે નીચે જો પાણીમાં પાવ છો, પાણી સાથે જમીનમાં, તો એમાં તમારે વીઘે 200 રૂપિયાનો ખર્ચ આવે છે. અને ઉપરથી તમે એના જો 10 દિવસ કે 15 દિવસના ગાળામાં 3 છંટકાવ કરી દો છો તો એનો તમારે 120 રૂપિયાનો ખર્ચ આવે છે. ટોટલ 320 રૂપિયાના ખર્ચની સામે મગફળીની અંદર હું અત્યારે તમને એટલી ચેલેન્જ આપું છું કે 1 મણથી લઈને 3 મણ સુધીનો વધારો ન થાય તો પૈસા પાછા આપવાની જવાબદારી મારી. મિત્રો આજે છે એ આપણે બુલડોઝરમાં તો આપણે બધાને ખ્યાલ છે કે આપણે ખુલ્લી ચેલેન્જ છે ખેડૂત મિત્રોને આપેલી છે કે ભાઈ કોઈ પણ પાકની અંદર એ ઉપર છંટકાવ કરે અને 2 પંપ જે છે પહેલા છાંટે અને એમાં જો રિઝલ્ટ એને ન દેખાય કોઈ પણ પાકમાં તો એનું તોડેલું પેકેટ પાછું આપી જાય. કોઈ પણ જ્યાં વિસ્તારમાં તમે લીધું હોય ત્યાંથી તમને પરત જે છે એ પૈસા પરત કરી દેવામાં આવશે. તો આનાથી જે છે એ સફેદ ફૂગમાં પણ ખૂબ સારા રિઝલ્ટો મિત્રો મળી રહ્યા છે. હાલના સમયગાળા અંદર જે મિત્રો જે છે એ ધાણાનું એટલે કે ટૂંકમાં જે કોથમીર અને જે છે એ મેથીનું વાવેતર કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોને ખૂબ જ જે છે એ સારા રિઝલ્ટો એ બુલડોઝરના મળ્યા છે. આવી જ રીતના જે છે એ જે ડુંગળીના બીનું જે વાવેતર અત્યારે થઈ રહ્યું છે એ બધા જ મિત્રો જે છે એ આનું જે મિત્રો એ બુલડોઝરનો ઉપયોગ કર્યો છે એ મિત્રોને જે છે એ શરૂઆતનો જે આપણો જે 16 સુકાવાનો પ્રશ્ન આવે છે એ બધા પ્રશ્નો જે છે હલ થઈ જાય છે. તો એનો ઉપયોગ જે છે મિત્રો તમે પણ કરી શકો છો. ખર્ચની દ્રષ્ટિએ વાત કરીએ તો 600 રૂપિયામાં 100 ml એટલે એના જે છે એ મિત્રો 20 પંપ થાય છે. 20 પંપ જે છે એ લગભગ જે છે આપણે 5 વીઘાની અંદર આરામથી છંટકાવ જે છે કરી શકીએ છીએ. 2 વખત છંટકાવ જે કરીએ તો મગફળીના પાકની અંદર જે છે એ આપણને ખૂબ સારો રિઝલ્ટ એ સફેદ ફૂગની અંદર મળશે. સાથે સાથે આપણો જે ટીકા અને ગેરુના જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નો પણ આપણા હલ થશે. મગફળીનો પાલો સારો રહેશે, મગફળીના પાન સારા રહેશે તો 100% જે છે એ આપણે ખોરાક જે છે એ વધારે બનશે અને આપણો છોડ જે છે એ હેલ્ધી અને વધારે પાક જે છે આપણો સારો બનશે. તો મિત્રો આ હતી વાત એ બુલડોઝરની. ખૂબ સરસ મજાની વાત એ આપણને ગઢવી સાહેબે જે છે આપણને. સાહેબ એક બીજું હું તમને કહેવા માંગીશ કે કોટનની અંદર મેં છેલ્લા 2 વર્ષથી એક એક્સપિરિયન્સ કરેલા છે. કોટનની અંદર જો બુલડોઝર અને વનામૃત 3 સ્ટેપ મારી દેવામાં આવે, 45-50 દિવસે પેલો સ્પ્રે, 75-80 દિવસે બીજો સ્પ્રે અને 90-95 દિવસે ત્રીજો સ્પ્રે, આ 3 સ્પ્રે લાગી જાય છે એટલે કોટનની અંદરથી અત્યારે જે ફાલ ખરવાની શક્યતા વધારે છે એ શક્યતા નહીવત થઈ જશે અને ચાપામાંથી ઝીંડવામાં રૂપાંતર થશે અને તમારું ઉત્પાદન વધશે, ઘટશે નહીં. આ પ્રોડક્ટને વાપર્યા પછી ઉત્પાદન વધશે. અને બીજી વસ્તુ એ કે 90 દિવસ પછી કોઈ પણ કપાસ છે, બોલગાડો હોય કે અત્યારે 4G 5G કપાસ ખેડૂતો વાવેલા છે આપણા સૌરાષ્ટ્રની અંદર, પણ એ શું છે કે 90 દિવસ પછી લાલ થઈને ખાખરી જવાના પ્રશ્ન વધારે આવે છે. તો આવી રીતના 3 સ્પ્રે જે મેં કીધા છે એ રીતના જો તમારે લાગી ગયા છે કપાસની અંદર તો લાંબા ગાળા સુધી તમારે કપાસ લાલ નહીં થાય ને ખાખરશે નહીં અને તમને ઉત્પાદન સારામાં સારું મળશે. ખૂબ સરસ મજાની વાત આપણે ગઢવીભાઈ કરી. ગઢવી સાહેબ આપના ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર તો તમને ખ્યાલ જ છે, છતાં પણ જે છે એ નોંધી લો, 97-57-45-9-71
બીજો નંબર છે 78 78 26 12 30, ત્રીજો નંબર છે 63 5 58 48 7 16. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મિત્રો મેળવી શકશો. કોઈ પણ તાલુકામાં તમને ઘર બેઠા તમારા વિસ્તારમાં ક્યાં મળશે એની પણ માહિતી તમને એમાંથી મળી જશે. તમે જે છે બુલડોઝર વાપર્યું હોય તો ચોક્કસ મિત્રો અમને કમેન્ટ દ્વારા એના તમારા રિવ્યુ જે છે અમારા માટે આવકાર્ય છે. એટલે કે કિસાન સફરના ખેડૂતો જે જોઈ રહ્યા છે એ બધાને જે છે એનો ખ્યાલ આવે, તમને રિઝલ્ટ મળ્યું હોય તો પણ, ભલે રિઝલ્ટ ન મળ્યું હોય તો પણ જે છે કમેન્ટ કરીને ચોક્કસ જે છે મિત્રો અમને જાણ કરજો. બધા ખેડૂત મિત્રો એ છેલ્લે સુધી અમારો વિડીયો જોયો બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો ખેડૂત સુખી, બધા સુખી.